હું છું ગીતા ગોસ્વામી, મારી ચેનલ ઇંગ્લિશ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈએ કોરિલેટિવ કન્જંક્શન્સ. કન્જંક્શન્સ શું છે તે આપણે આગળ શીખી ગયા છીએ. કન્જંક્શન્સ એટલે કે જોઇનિંગ વર્ડ્સ છે, બે શબ્દોને, બે ક્લોઝિસને કે બે સેન્ટેન્સને જોડે તેવા શબ્દોને કહેવાય છે કન્જંક્શન્સ. કન્જંક્શન્સ એટલે કે સંયોજક. આગળ આપણે શીખી ગયા છીએ સંયોજક છે તે ત્રણ ટાઈપના હોય છે કે સબઓર્ડિનેટિંગ કન્જંક્શન, કોઓર્ડિનેટિંગ કન્જંક્શન અને કોરિલેટિવ કન્જંક્શન. કોઓર્ડિનેટિંગ કન્જંક્શન અને સબઓર્ડિનેટિંગ કન્જંક્શન આપણે આગળ શીખી ગયા છીએ. આજે આપણે શીખીએ કોરિલેટિવ કન્જંક્શન્સ. કોરિલેટિવ કન્જંક્શન્સ આમ તો કોઓર્ડિનેટિંગ કન્જંક્શન્સની જેમ જ યુઝ થાય છે, પણ તે પેરમાં એટલે કે જોડીમાં વપરાય છે. જોઈએ તેની ડેફિનેશન. Correlative conjunctions are joining words that always come in pairs. Correlative conjunctions એવા conjunctions છે કે જે હંમેશા pairમાં એટલે કે જોડીમાં જ વપરાય છે, તે એકલું ક્યારેય ના હોય. Tagging one word with another or one sentence part with another using word pairs. એટલે કે તેઓ એવા conjunctions છે કે જે વર્ડ્સને અને સેન્ટેન્સને એક વર્ડને બીજા વર્ડની સાથે, એક સેન્ટેન્સને બીજા સેન્ટેન્સની સાથે જોડે છે, પણ પેરમાં એટલે કે જોડીમાં વપરાય છે. જોઈએ કયા કયા છે કોરિલેટિવ કન્જંક્શન્સ. આઈધર ઓર, આ તેની એક જોડી છે કે એક પેર, આઈધર એક વર્ડ ઓર બીજો વર્ડ. પછી આવે છે નાઈધર નોર, આ પણ જોડીમાં છે. બોથ એન્ડ એ પણ પેરમાં છે. નોટ ઓનલી બટ ઓલ્સો તે પણ પેર છે. વેધર ઓર, નો સુનર દેન એટસેટ્રા, આ બધા જ વર્ડ્સ છે જે જોડીમાં વપરાય છે એટલે કે પેરમાં વપરાય છે, તો તે છે કોરિલેટિવ કન્જંક્શન્સ. તેને આપણે સેન્ટેન્સમાં સમજીએ તો આઈધર ટેક ઇટ ઓર લીવ ઇટ. અહીંયા આઈધર અને ઓર છે તે છે કોરિલેટિવ કન્જંક્શન્સ છે. તે ટેક અને લીવ બે વર્બ છે એટલે કે બે ક્રિયાપદ છે, તેને જોડે છે કે કાં તો આ અથવા તો આ. બેમાંથી કોઈ પણ એક, આઈધર ઓર નો મતલબ થાય છે કે બેમાંથી કોઈ પણ એક. ચોઇસ બિટવીન ટુ પોસિબિલિટીઝ, તમને બે પોસિબિલિટી આપવામાં આવી હોય, બે વિકલ્પ આપવામાં આવ્યા હોય, બેમાંથી એકને તમારે પસંદ કરવાનો છે, ત્યાં તમારે યુઝ થાય છે આઈધર અને ઓર. અને અહીંયા બે વર્બ એટલે કે બે ક્રિયાપદને જોડે છે, એટલે જે આપણે કોઓર્ડિનેટિંગ કન્જંક્શનમાં શીખ્યા હતા કે ઇક્વલ રેન્કવાળા વર્ડ્સને જોડે છે, તો અહીંયા બંનેનો ઇક્વલ રેન્ક છે કે આ બે વર્બ છે તેને જોડવાનું કામ કરે છે આઈધર અને ઓર. ધ સમોસા વોઝ નાઈધર સ્પાઈસી નોર સોર. અહીંયા નાઈધર અને નોર છે તે છે કોરિલેટિવ કન્જંક્શનની જોડી, અને તેનો યુઝ થાય છે ટુ જોઈન નેગેટિવ આઈડિયાઝ. નેગેટિવ એટલે બેમાંથી એક પણ નહીં. આઈધર ઓરમાં આપણે બેમાંથી કોઈ પણ એક હતું, જ્યારે નાઈધર નોર આવશે ત્યારે બેમાંથી એક પણ નહીં. અહીંયા તેનું મીનિંગ થાય છે કે સમોસા સ્પાઈસી પણ નહોતા અને સોર એટલે કે ખાટા પણ નહોતા, તો બેમાંથી એક પણ નહીં, એને કહેવાય છે નાઈધર નોર. અહીંયા સ્પાઈસી અને સોર વર્ડને જોડે છે નાઈધર નોર, તો સ્પાઈસી એડજેક્ટિવ છે અને સોર પણ એડજેક્ટિવ છે, તો બે એડજેક્ટિવને જોડવાનું કામ કરે છે નાઈધર અને નોર. વી બોથ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ. અહીંયા બોથ અને એન્ડ છે તે છે કોરિલેટિવ કન્જંક્શન્સ. તે ટુ એમ્ફસાઇઝ એડિશન એટલે કે કંઈ વધારો કરવાનું હોય, કંઈ એમાં ભાર દેવાનો હોય ત્યારે યુઝ થાય છે બોથ એન્ડ. અહીંયા લવ અને રિસ્પેક્ટ બે વર્બ છે તેને જોડવાનું કામ કરે છે બોથ એન્ડ. તો આ બોથ એન્ડ છે કોરિલેટિવ કન્જંક્શન છે, અને લવ અને રિસ્પેક્ટ બે વર્બ છે, બે ઇક્વલ રેન્કવાળા વર્ડને જોડે છે. આનો મતલબ થાય છે કે અમે તેને લવ પણ કરીએ છીએ અને રિસ્પેક્ટ પણ આપીએ છીએ, તો બેને ભાર દેવા માટે, તે વાત ઉપર જોર દેવા માટે યુઝ થયો છે બોથ એન્ડ. He was not only speeding but also talking on his mobile. અહીંયા not only અને but also તે છે કોરિલેટિવ કન્જંક્શન્સ.
તેનો યુઝ થયો છે ટુ એમ્ફસાઇઝ એડિશન, એટલે કે એડ કરવાનો અને તેની ઉપર ભાર દેવાનો, તે વાત ઉપર ભાર પડે એટલા માટે યુઝ થાય છે. નોટ ઓનલી અને બટ ઓલસો. તે માત્ર સ્પીડમાં નહોતો પણ સાથે સાથે મોબાઈલ પર વાત પણ કરતો હતો, તો તે જોર દેવા માટે યુઝ થાય છે. નોટ ઓનલી બટ ઓલસો, કે માત્ર આ નહીં આ પણ, તો તેના માટે યુઝ થાય છે નોટ ઓનલી બટ ઓલસો. અહીંયા સ્પીડિંગ અને ટોકિંગ બે વર્બ એટલે કે બે ક્રિયાપદ છે, તેને જોડવાનું કામ કરે છે નોટ ઓનલી બટ ઓલસો. આઈ ડોન્ટ કેર વેધર યુ ગો ઓર સ્ટે. અહીંયા વેધર અને ઓર છે, તે છે કો રિલેટિવ કન્જંક્શનની જોડી. તેનો યુઝ થાય છે ટુ શો અનસર્ટેનિટી, એટલે કે અચોક્કસતા બતાવવા માટે યુઝ થાય છે. અહીંયા ગો અને સ્ટે છે વર્બ એટલે કે ક્રિયાપદ છે, તેને જોડવાનું કામ કરે છે વેધર અને ઓર, કે તમે જાઓ અથવા તો રોકાઓ. આઈ ડોન્ટ કેર. નો સુનર આઈ રીચ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન ડિપાર્ટેડ. અહીંયા નો સુનર અને ધેન છે, તે છે કો રિલેટિવ કન્જંક્શન્સ, તે બે સેન્ટેન્સને જોડે છે. આઈ રીચ ધ સ્ટેશન એક સેન્ટેન્સ છે, ધ ટ્રેન ડિપાર્ટેડ બીજું સેન્ટેન્સ છે, તે બંનેને જોડવાનું કામ કરે છે નો સુનર અને ધેન. તે નો સુનર અને ધેન છે કો રિલેટિવ કન્જંક્શન્સની પેર. તેનો મિનિંગ થાય છે એસ સુન એસ, એટલે કે જેવો જ સ્ટેશન પહોંચી એવી જ ટ્રેન ઉપડી. તો અહીંયા નો સુનર અને ધેન છે, તે છે કો રિલેટિવ કન્જંક્શન્સ. કો રિલેટિવ કન્જંક્શન્સ ઘણા બધા છે, પણ તેનો એક જ છે કે તે પેરમાં હોય છે, એકલું ક્યારેય હોય નહીં. તો આ થયું આજનું આપણું લેસન. આશા રાખું તમને સમજાઈ ગયું હશે. તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.